नमस्कार मित्रों, हूँ छू किशोर वाघेला। आप सबनु हार्दिक स्वागत करूँ छू आप विडियो में। तो दिवाळी नजदीक आ रही है ने बे दिवस दिवाळी ने बाकी है। आप भूज ने भूजनु रेलवे स्टेशन आज आप जोईशू। तो अँ कने बधी गाड़ियों अने टैक्सी रिक्षा बधा अँ उभा है ने आ बार नो दृश्य भूज रेलवे स्टेशन। तो अंदर जो है कई ट्रेन से मेट्रो ट्रेन आपने जो मैसे कि नहीं। तो जाइए अंदर। तो अँ सामे ज आपने एक ट्रेन जो मिली रही है। आ प्लेटफॉर्म तो अँ कने मुख्य बुकिंग अँ कने से અને આ બાજુ એસી વેઇટિંગ રૂમ આવેલા છે। અહીંયા બેસી શકો છો, તમારી ગાડી આવે ત્યાં સુધી। તો મિત્રો આ જે રેલ ઊભી છે તે બરેલીથી ભુજ છે। બરેલી ભુજ ટ્રેન ઊભી છે અહીંયા કને વેઇટિંગમાં। અહીંયા કને કચરા પેટી પણ રાખવામાં આવી છે અલગ અલગ જગ્યાએ। પીવાનું પાણી क्रॉस करवा माटे ऊपर पुल पण आवेल छे। तो आपणे ओली साइड जवुं हो तो जई शकीए पुल ऊपर थी। तो केटली लांबी छे ट्रेन आप जोई शको छो। આપણે એવું બાજુથી આવ્યા હતા, હજી પણ અહીંયા કને ટ્રેનનો છેડો નથી। અને અહીંયા કને બસ સ્ટેશનનું કામ પણ ચાલુ છે। અને આ છે બ્રિજ પુલ, ઓલી તરફ જવું હતું। અહીંયા કને પણ બસ સ્ટેશનનું કામ ચાલુ છે। મોટી મોટી બિલ્ડિંગો અહીંયા કને બની રહી છે, તે માટે અહીંયા કને પત્ર આડા રાખી દેવામાં આવ્યા છે। અને ટ્રેનનો હજી છેડો નથી આવ્યો, આગળ જોશો બીજી ટ્રેન છે કે નહીં। ઓલી બાજુ બીજી ટ્રેન ઊભી છે, દેખાઈ રહી છે, પરંતુ કામ ચાલુ છે તેના લીધે આપણે પુલ ઉપરથી પણ જોશું। તો મિત્રો આજે મારી સાથે મારો દીકરો ભાવેશ પણ આવ્યો છે રેલવે સ્ટેશન જોવા। તો તેને કેવું લાગુ? કેવું રેલવે સ્ટેશન? હે મસ્ત, ઓ મજા આવી ગઈ તેને પણ। પહેલી વખત અહીંયા રેલવે સ્ટેશન જોઈ છે તેને, કારણ કે તે ક્યાં નીકળેલ નથી એટલે એને ખ્યાલ નથી। તો આજે આપણે ભુજનું રેલવે સ્ટેશન તેને બતાવીને તમને પણ બતાવશું। અને સામે પુલ આવેલો છે, તો પુલ ઉપરથી આપણે નજારો જોઈશું, ઉપરથી કેવો દેખાય છે અને ઓલી બાજુ કેટલી ટ્રેનો છે તે પણ આપણે જોઈશું। અહીંયા કને બેસવા માટે પણ સારી સીટ એવી બનાવવામાં આવી છે। અને અહીંયાથી ચાલશું આપણે ઉપર અને ઓલી બાજુ જઈશું, એટલે કેટલી ટ્રેનો ઊભી છે અને ઉપરનો દ્રશ્ય કેવો છે તે આપણે જોવા મળશે। અહીંયા કને સામે લિફ્ટ છે પણ હાલમાં બંધ પડી છે। લિફ્ટ દ્વારા આવું છે ઉપર ચડવું હોય તો ચડી શકીએ, પગથિયાથી ચાલવું હતું આ બાજુથી। હવે આપણે અહીંયાથી ઉપરથી સરસ સુંદર નજારો જોવા મળી રહ્યો છે। અને હવે આપણે ઓલી સાઈડ જઈશું, એક ટ્રેન આ ઊભી છે। અને આ બાજુ કેટલી ટ્રેનો છે આપ જોઈ શકો છો, અહીંયા કને લિફ્ટ ચાલુ છે। આ બાજુ પણ એક બે ત્રણ ને ચાર ટ્રેનો આ બાજુ ઊભી છે અને એક ટ્રેન આ બાજુ ઊભી છે, એટલે કુલ પાંચ ટ્રેન હાલમાં ભુજ બસ સ્ટેશન ઉપર ઊભી છે। બાર વાગ્યાનો સમય છે, પૂરેપૂરા બાર વાગ્યા છે અને આપણે બસ સ્ટેશનમાં હાલ જોઈ રહ્યા છીએ ટ્રેનો। અને હવે અહીંયા બરેલી ટ્રેન જે ઊભી છે ભુજથી બરેલી, તો આપણે અંદર કેવું દેખાય છે આપણે જોઈશું।
तो मित्रों मेट्रो ट्रेन नो वंदे भारत जे ट्रेन छे मेट्रो ट्रेन तेनो समय लगभग सवार ना 10 वागा ने पछाड नो समय छे सांज नो समय तो आपने हाल जोवा मळी नथी अहीं कने तो फरी कोई वक्त आपने समय काढी ने आवशु अहीं कने सूचना पण लखवामां आवी छे सावधान 25,000 वोल्ट ना वायर छे जेना कारणे ट्रेन चाली रही छे तो ज्यां त्यां अड़वू नहीं प्लेटफॉर्म नंबर 1 અહીંયા બસ સ્ટેશનનું કામ ચાલુ છે આપ જોઈ શકો છો આ બાજુ બાઉન્ડ્રીમાં પણ ક્લાસ પર કરવામાં આવી રહી છે અંદર પણ ફરજ મજાનું જ્યારે બની જશે ત્યારે સારું થઈ જશે પરંતુ હાલમાં કામ ચાલુ છે અને આ છે બાજુમાં આવેલ રોડ બસ સ્ટેશનની બાજુમાં તો મિત્રો દિવાળી આવી રહી છે અને દિવાળીના આપણે વેકેશન પણ હોય છે છોકરાઓનું સ્કૂલમાં તો આપણે ફેમિલી સહિત ફરવા જવાનો વિચાર હોય તો અહીંયા ભુજમાં તમે આવી શકો છો કચ્છના હો કે કચ્છથી બહાર ગુજરાત ગમે ત્યાંથી આપ ભુજ આવો તો અહીં અવશ્ય તમે પ્રાગ મહેલમાં આવી અને અહીંયાનો નજારો જોઈ શકો છો બહુ સુંદર મજાનો મોટો ટાવર છે અહીંયા કને અને અંદર મહેલમાં પણ ઘણું એવું જોવા જેવું છે ને બહાર પણ આપ જોઈ શકો છો અહીંયા કને સુંદર મજાનો વર્ષો જૂનો એવો મહેલ આઈના મહેલ અને પ્રાગ મહેલ બે બાજુમાં જ આવેલા છે ને એનું કોતર કામ તમે જોશો તો બહુ મજા આવશે અને અહીંયા મૂર્તિ પણ રાખવામાં આવી છે પ્રાગ મહેલજીની અને અહીંયા તમે સેલ્ફી ફોટો અને વિડીયો કોલ પણ કરી શકો છો અને ફોટા પાડવા માટે